સંજય રાવલ સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. દેશમાં પાછલા 24 કલાકમાં 18,000 નવા કેસ, 263 દર્દીઓના મોત. પ્રિયંકા ગાંધીની ખેડૂત પરિવારોને મરે નહીં ત્યાં સુધી ખોરાક નહીં લેવાની જાહેરાત. બિલ્ડર અને મકાન ખરીદનાર વચ્ચે મોડેલ કરાર બનાવવાની સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સલાહ. સુપ્રીમ કોર્ટે 43 ખેડૂત સંગઠનોને ફટકારી નોટિસ. રોડ રિસર્ફેશનના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા. એએમસીનો સપાટો, ફાયર એનઓસી ન લેનાર 2 મલ્ટીપ્લેક્સ અને 5 સિનેમા ગૃહોને નોટિસ, સીલ કરવાની તૈયારી. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ઓછી, આહના. નવરાત્રી પહેલા બરોડામાં મિક્યોર માઇક્રોસીના 2 દર્દીઓ સામે આવતા તંત્ર ચિંતામાં. પાટીલે આપને આડકતરી રીતે માર્યો ટાણો, ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઈ જગ્યા નથી. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 10 વર્ષમાં પહેલી વખત ભાજપને મળી સ્પષ્ટ બહુમતી. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની લહેર. ક્યારેક કૂવા ઉપર સરકારી સારા હોય એવું ક્યાંક જોયું છે? અને એ કૂવામાં દૂધનું, ડેરીનું કેમિકલવાળું પ્રવાહી વર્ષોથી એક જ કૂવામાં ઠલવાતું હોય અને એ ગંદકીવાળા કૂવા ઉપર સ્લેબ ભરીને સારાનો ઓરડો બનાવી બાળકોને જોખમી રીતે અભ્યાસ કરાવાતો હોય એવી એક સારા જોઈએ આજ ખાસ અહેવાલમાં. સાબરકાંઠા જિલ્લામાં 2 તાલુકાની 2 બેઠકોનું પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. હિંમતનગરની પરબડા બેઠક અને પ્રાંતિજ તાલુકાની ગરકન બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. નવલી નવરાત્રીને ધ્યાનમાં રાખી રાધેશ્યામ ગીતને લોન્ચ કરવામાં આવ્યું. દીવના ધોધલા બીચ ખાતે પર્યાવરણ શિક્ષણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. ખેરબમમાં યાત્રાધામ અંબિકા માતાના મંદિરમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ. અમીરગઢના ડાભેલીમાં શાળાએથી આવતી વિદ્યાર્થિનીને ડમ્પર ચાલકે કચડી નાખી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોઈ ગામે ગઈકાલે 40 વર્ષીય મહિલા ભૂમિબેન ભીખાભાઈની લાશ ઘરની પાછળના ભાગે રોડ પરથી મળી આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઘરકણ ખાતે તાલુકા સદસ્યની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 882 મતોથી વિજય. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.